હેલો દોસ્તો, આજે આપણે રાજેન્દ્ર રાવળની દ્રષ્ટિએ સાહિત્યકાર શ્રી ચુનીલાલ મડિયાને સાંભળીએ. શ્રી રાજેન્દ્ર રાવળ, મારી દ્રષ્ટિએ શ્રી ચુનીલાલ મડિયા એટલે કુમકુમ અને આસ્કા જેવી ઐતિહાસિક નવલકથા લખી અને હિરપુર પાટણના મહારાજા ભીમદેવ સોલંકી અને બહુલાદેવી યાને ચૌલાદેવીને અમર કરનાર લેખક, પાવકજાળા, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી જેવી મડિયાની ઉત્કૃષ્ટ નવલકથાઓને જે પ્રશંસા અને વ્યાપક પ્રચાર મળ્યો છે એ કુમકુમ અને આસ્કાને નથી મળ્યો. ઉમાશંકર જોશી, જેમને મડિયા રાજા કંઈ બહુમાન કરતા એવા મડિયા, એ ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, નિરંજન ભગત, પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી જેવા ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ સર્જકોના સમકાલીન હતા. મડિયાએ ફક્ત 46 વર્ષનું આયુષ્ય ભોગવ્યું છે. 23 વર્ષના એમના લેખનકાળ દરમિયાન એમને 41 પુસ્તકો લખી અને પ્રકાશિત કર્યા છે. ટૂંકા જીવનકાળ દરમિયાન નવલકથા, નવલિકા, એકાંકી, કાવ્યો, હાસ્ય નિબંધો, પ્રવાસ વર્ણનો, વિવેચનો એવા કેટલાય સાહિત્ય પ્રકારોમાં એમને વિપુલ માત્રામાં ખેડાણ કર્યું છે. એમના અવસાનના 2-4 વર્ષોમાં જ એમને સર્જેલ સાહિત્ય ઉપર PhD કરવા જેટલું ઉમદા લેખન કાર્ય એમનું રહ્યું છે. પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતા હોવા છતાં અનેક સંઘર્ષો વચ્ચે પોલીસ ખાતા જેવા વૃક્ષ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કરતા ઈસવીસન 1976માં ચુનીલાલ મડિયાની સાહિત્ય સિદ્ધિ વિષય પર PhD કરનાર ડૉક્ટર ભગુભાઈ રાવળના પુત્ર હોવાનો સ્વાભાવિક ગર્વ મને રહ્યો છે. નાનપણથી મડિયા અમારે મન અમારા કુટુંબના સભ્ય હોય એવું લાગતું રહ્યું છે. મડિયા ઉપર અત્યાર સુધીમાં 4 જેટલા મડિયા રસિકોએ PhD કર્યું છે. આવું કોઈ લેખક માટે બન્યાનું મારા ધ્યાનમાં નથી. ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતી મડિયાની વાની મારી કોયલ નવલિકા એ અદ્ભુત નવલિકા છે. મડિયાની નવલકથાઓ ઉપરથી હિન્દી ફિલ્મ સમય બડા બલવાન, તો ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી બની છે. મડિયાની વાર્તા અભુ મકરાણી ઉપરથી બનેલી હિન્દી ફિલ્મ મિર્ચ મસાલામાં સ્મિતા પાટીલ, નસરુદ્દીન શાહ, રાજબબ્બર જેવા દિગ્ગજ અભિનેતાઓએ કામ કર્યું છે. આ ફિલ્મે કેટલાય નેશનલ એવોર્ડ મેળવ્યા છે. મડિયાની ટૂંકી વાર્તા અંતઃશ્રોતા ઉપરથી બનેલ ગુજરાતી ફિલ્મ મારી હેલ ઉતારો રાજને ગુજરાત સરકાર તરફથી બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઈસવીસન 1957માં મડિયાનું રણજીતરામ સુવર્ણચંદ્રકથી બહુમાન થયું છે. ઈસવીસન 1976માં પપ્પાજી ડૉક્ટર ભગુભાઈ રાવળે મડિયા ઉપર PhD કર્યું. સાહિત્યકાર મડિયાના સાનિધ્યમાં જીવતા અમારા માટે 48 વર્ષ પછી મડિયાના સુપુત્ર અમિતાભ મડિયાને મળવાનું બન્યું. એ એક સુખદ ક્ષણ હતી. એડિટર, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, કલા ઇતિહાસકાર અને લેખક એ બહુમુખી પ્રતિભા ધરાવતા અમિતાભ મડિયા એ અમારા દાદાજી, ઉમાશંકર, લિયોનાર્દો દ વિન્ચી અને માઇકેલેન્જેલો, મોઝાર્ટ અને બીથોવેન, કેનવાસની પેલેપાર, ગોયા જેવા દસેક પુસ્તકો લખ્યા છે. ગુજરાત વિશ્વકોશના એડિટોરિયલ બોર્ડ મેમ્બર, અનેક સેમિનારના લેક્ચરર એવા શ્રી અમિતાભ મડિયાના પેઇન્ટિંગના પ્રદર્શનો સમયે સમયે રવિશંકર રાવળ ભવન, હઠીસિંહ આર્ટ લાઇવ ગેલેરી જેવા સ્થળોએ યોજાતા રહે છે. પિતાજી શ્રી ચુનીલાલ મડિયાએ સર્જેલ સાહિત્યને જીવંત રાખનાર લેખકોને મળી એ લેખકો પ્રત્યે પણ આદર દર્શાવવાનો સરળ સ્વભાવ શ્રી અમિતાભ મડિયાજીનો રહ્યો છે. એમની સાથેની લગભગ 2 કલાક લાંબી મુલાકાત દરમિયાન મારા પિતાશ્રી ડૉક્ટર ભગુભાઈ રાવળ તથા મારી સાથે મડિયાના સાહિત્ય વિશે વિસ્તૃત છણાવટ એવો શ્રીએ કરી. અમને એવું લાગ્યું જાણે વર્ષોથી અક્ષરદેહે અમારી વચ્ચે જીવતા સાહિત્યકાર શ્રી ચુનીલાલ મડિયા ફરીથી અમારી સમક્ષ જીવંત થયા. આભાર.